ભાવનગરમાં શિક્ષકો દ્વારા કરાતા પુસ્તક વિતરણ તેમજ પરપ્રાંતિયો માટે કોઈ વ્યવસ્થા કરવા માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી। ભાવનગર શહેર કોર્પોરેશનની સ્કૂલમાં જે બાળકોને શિક્ષકો દ્વારા ઘરે ઘરે પુસ્તકો આપવામાં આવે છે તે સારી વાત કહેવાય, પણ શિક્ષકોની સલામતીના સાધનો જેવા કે ગ્લોવ્સ, સેનેટાઇઝર તેમજ તેનો ડ્રેસ આપવામાં કેમ નથી આવતા? તેમજ હોટસ્પોટ વિસ્તાર છે ત્યાં હાલ પૂરતા પુસ્તક આપવામાં ન આવે તો સારું, કારણ કે આમેય વર્ષોથી સ્કૂલ ચાલુ થાય ને 2-3 મહિના પછી સરકાર તરફથી પુસ્તકો આપવામાં આવે છે, તો કદાચ 20 અથવા 25 દિવસ મોડા પુસ્તકો આપવામાં આવે તો ચાલે। શિક્ષકો આ રોગના શિકાર ના બને તેની જવાબદારી સરકારની રહે છે। અત્યારે આ સમયમાં કોઈ ફાયદા બધા કોટા કોટા પ્રોગ્રામ જે કરે છે શિક્ષણ સમિતિના સદસ્યો કે વાલીઓને બોલાવવામાં આવે, વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે અને અનાજના કૂપન કે ચોપડા આપવામાં આવે, બિલકુલ હું એવું માનું છું કે ખોટી વાત છે। અત્યારે ભાષણબાજીનો સમય નથી અને શિક્ષકોને હોટસ્પોટ જે વિસ્તાર છે એમાં મોકલી અને ચોપડા આપવામાં આવે છે। અત્યારે હું માનું છું દર વર્ષે આપણે જોઈએ છીએ કે અમસ્તા રીતે સત્ર ચાલુ થાય પછી 2-3 મહિને પછી સરકાર ચોપડા મોકલતી હોય, કદાચ 20-25 દિવસ મોડું થાય। શિક્ષક હૃદય છે, શિક્ષકોમાં જો આ રોગ ફેલાશે તો હું એવું માનું છું સમાજમાં આ રોગ વધારે ફેલાશે। એ માટે હું સરકારશ્રીમાં અત્યારે ઘણી કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે અને એને કીધું છે આનું યોગ્ય નિરાકરણ આવશે। અમુક શિક્ષણ સમિતિના સદસ્ય પોતાના વિસ્તારમાં બાળકો ભેગા તથા વાલીઓને ભેગા કરી તાઇફા કરે છે, જ્યાં ખરેખર સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી। અમુક સભ્યો શિક્ષકો પાસે એવો આગ્રહ રાખે છે કે અમે આવીએ પછી જ તમારે પુસ્તક વિતરણ, અનાજ વિતરણના કૂપન વગેરે કામગીરી અમે આવીએ પછી જ કરવાની, આવો આગ્રહ રાખે છે જે વ્યાજબી નથી લાગતું। જ્યારે આપણે મેળાવડા કરવાનું ટાળીએ છીએ ત્યારે આ સમિતિના સદસ્યને આવું કરવાની છૂટ કોણે આપી? આ લોકો ભારતના વડાપ્રધાન તેમજ ગુજરાતના મુખ્યમંત્રીના આદેશોનું પાલન કરતા નથી। આ અંગેની રજૂઆત કલેક્ટરને કરવા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિપક્ષ નેતા જયદીપ ગોહિલ તેમજ કોંગ્રેસના આગેવાનોએ કરી હતી।